જ્વાળામુખી બની રહ્યું છે. પ્રોબ્લેમ અત્યારે એ ચાલે છે. જી રુઝાનજી, ફરી એક વખત મારા પ્રશ્ન પર હું આવીશ કે પેરેન્ટ્સની જે એક્સપેક્ટેશન રહેતી હોય છે બાળકો પાસેથી, એ કેટલું જવાબદાર. હવે હવે આપણે બહુ સરસ પોઈન્ટ તમે કર્યો. એક્સપેક્ટેશનની અગર જયારે આપણે વાત કરીએ તો ઘણી વાર એવું થાય છે કે હવે લેટ અસ જે એમનો બી એક્ઝામ્પલ છે કે પેલો ફર્સ્ટ આવ્યો તો કેમ ફર્સ્ટ ના આવ્યો, યુ નો. હવે આમાં બાળકને પ્રેશર, હવે હવે આપણે પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ. આ જે છે પેરેન્ટ્સ હોય કે આટલું બધું, જાણે કે આપણને અત્યારે ખબર છે કે ભાઈ ફર્સ્ટ આવવાથી લાઈફમાં બધું નથી મળતું. ઘણી વાર ફર્સ્ટ વાળા જિંદગી ભર જોબ કરતા રહે છે અને જે લાઈફમાં જે બી એવા ટાઈપના હતા એ લાઈફમાં બહુ આગળ આવી જાય છે. સો ભણવાનું ઇઝ નોટ ધ ઓનલી થિંગ. કલ્ચર, પેલું કહે ને, ભણ્યા નહીં પણ ભણ્યા પણ ગણ્યા નહીં, એટલે જે કલ્ચર છે, જે સંસ્કૃતિ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આઈ એમ 100% ને આઈ થિંક ટાઈમ્સ વિલ ચેન્જ. એ બી તમને કહ્યું, આજની તારીખમાં બાળ મા બાપો જાગૃત બી થઈ ગયા છે, છોકરાઓને અલગ અલગ કોર્સોમાં બી મોકલે છે ને એટલા જ જાગૃત થઈ ગયા છે કે એક એક્ઝામ્પલ આપો. હવે મારો મગજ નથી ચાલતું પણ ભાઈ એક મારા મિત્રનો છોકરો ઓસ્ટ્રેલિયા ગયો ભણવા. મને કયો કોર્સ કરવાનો? આપણા દેશી ભાષામાં બોલે તો 1000 નો કોર્સ કરવા ગયો તો એટલે આટલા બી જાગૃત થઈ ગયા છે.